મંચ પર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાજસભાના સાંસદ સંજયસિંહજી ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડાજી શક્તિજીભાઈ આવીને ગયા છે અને મારી સામે બેઠેલા ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાંથી આવેલા તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો યુવાનો માતાઓ બહેનો આપ સૌનો અહીંયા હાર્દિક સ્વાગત કરું છું વંદન કરું છું અભિનંદન કરું છું લગભગ બે વાગ્યાનો સમય હતો અને સ્વાભાવિક રીતે સાડા પાંચ વાગી ગયા છે તમામ વક્તાઓએ પોતપોતાની અહીંયા વાત રજૂ કરી અને સ્વાભાવિક રીતે આપણે અહીંયા એક હોલની અંદર બેસીને કંટાળી જઈએ અને હવે કોઈને સાંભળવું પણ ન ગમે કેમ કે ગુજરાતી છીએ તો રોટલાનો પણ હવે સમય થયો છે પરંતુ ઘણા બધા વિચારો ઘણા બધા આયોજનો પછી બે હજાર ઓગણીસના રિઝલ્ટ પછી ઘણા બધાને એવું લાગતું કે હવે પછી શું થશે ગુજરાતની અંદર કોણ લડશે કોણ બોલશે બે હજાર ઓગણીસની અંદર છવ્વીસમાંથી છવ્વીસ સીટો આવી જવા છતાંય ખેડૂતોની પરેશાની ત્યાંને ત્યાં છે યુવાનોની રોજગારીના પ્રશ્નો ત્યાંને ત્યાં છે શિક્ષણની અંદર એક એક લાખ રૂપિયા પચાસ પચાસ હજાર રૂપિયા ફીસ છે આ તમામ સવાલોને લઈને ગુજરાતની અંદર કાંઈક બોલવું જોશે કાંઈક આંદોલન કરવું પડશે કાંઈક કરવું પડશે એવા સવાલોને લઈને અમે તમામ સમાજના આગેવાનો બેસીને એવું નક્કી કર્યું કે વીસ તારીખે હાર્દિકભાઈ તમારો જન્મદિવસ છે તો એ દિવસે તમામ તાલુકા જિલ્લાઓમાંથી બધા લોકોને બોલાવીએ અને એમની નિરાશા દૂર કરી અને ફરીથી એક નવી ચેતના જગાડવાનો આપણે લોકો પ્રયાસ કરીએ આજે અહીંયા બધા ભેગા જરૂર થયા છીએ પરંતુ બહુ સભાઓ કરી છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો સભા કરીએ છીએ મંચ ઉપર બોલીએ છીએ પોલીસના ધોકા ખાઈએ છીએ જેલમાં જઈએ છીએ ખોટા કેસો થાય છે પરંતુ ખબર નહીં ચૂંટણી આવે ત્યારે આ બધું આપણે લોકો ભૂલી જઈએ છીએ આ પરિસ્થિતિ ગુજરાતની અંદર દિન પ્રતિદિન વધતી જાય છે કોઈ બોલવા માટે તૈયાર નથી કોઈ બોલે તો એને જેલમાં જવું પડે એની ઉપર આરોપો થાય છે બદનામ થાય છે પરંતુ અમારી ટીમે અમે લોકો એવું નક્કી કર્યું છે કે કોઈ બોલે કે ના બોલે આપણે સૌ લોકો એ બોલવાનું છે ને ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાન અને ગુજરાતની મહિલાઓના સન્માન માટે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આંદોલન પણ કરવાનું છે અને જરૂર પડે જો સંઘર્ષ પણ કરવાનો છે દોસ્તો બે હજાર ના રિઝલ્ટ પછી હું ઘણીવાર એરપોર્ટ ઉપરથી દિલ્હી જાતો એટલે ઘણા બધા લોકો અમને એવું કહે કે હાર્દિકભાઈ હવે તો ઘણા બધા લોકો ભાજપમાં આવી ગયા બે દિવસ પહેલા જે મારી જોડે આંદોલન કરતો હતો એ ભાઈ પણ ભાજપમાં જતો રહ્યો હવે તમારે કાંઈક કરવું જોઈએ તમારે હાર્દિકભાઈ ભાજપમાં જતું રહેવું જોઈએ અથવા પછી કાંઈક અલગ કરવું જોઈએ મેં એને કહ્યું કે ભાજપની વિરુદ્ધ જે નથી બોલતા એને હું નપુસક માનું છું ભાજપની વિરુદ્ધ જે નથી બોલતા એને હું નામર્દ માનું છું જે અત્યાચાર અને અન્યાય સહન કરે અને એ લોકો આ બધું સહન કરીને જ્યારે મને સલાહ આપવા આવે ત્યારે હું એ લોકોને કહું છું કે મરદનો દીકરો છું ગમે એટલા અત્યાચાર અન્યાય સહન કરીશ પણ ભાજપની સામે લડતો રહીશ અને ભાજપની વિરુદ્ધમાં બોલતો રહીશ અને આ તમામ સવાલો આ તમામ સવાલોને જવાબો એક વાત સુધી એટલા પહોંચે છે કે છવ્વીસ માંથી છવ્વીસ સીટ હોવા છતાંય ગુજરાતમાં એમની સરકાર હોવા છતાંય હજુ સુધી એક પણ વ્યક્તિ મને એવું નથી કહ્યું કે ચાહે ખેડૂત હોય ચાહે યુવાન હોય ચાહે એ શિક્ષક હોય કોઈએ મને આ સુધી એવું નથી કીધું કે હાર્દિકભાઈ ભાજપની વિરુદ્ધમાં ના લડો તમામ લોકો ગુજરાતના છ કરોડ લોકો કહે છે ફક્ત અંધ ભક્તોને બાદ કરતા તમામ લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડવું પડશે તો જ આપણને આપણો અધિકાર મળશે જ્યારે અમે લોકો આંદોલન કરતા ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા કે હાર્દિકભાઈ છોડો ને હવે ક્યાં અનામત બનામત કાંઈ મળે નહીં આ સરકાર તો તમને જેલમાં મોકલી દેશે ફલાણું કરશે ઢીકણું કરશે પણ અમે આ લોકો લડ્યા અને દિલ્હીની અંદર બેઠેલી નરેન્દ્ર મોદી સરકારને મજબૂર કરી કે ગુજરાતના ગરીબ અને દેશના ગરીબ સવર્ણ સમાજને દસ ટકા અનામત અમે લોકોએ અપાવી છે અને એ લોકોને ફાયદો પણ અમે લોકોએ અપાવ્યો છે જો લડશો નહીં બોલશો નહીં તો કોઈ કાંઈ આપવાનું નથી આપણે ત્યાં કહેવા છે કે માગ્યા વગર તો મા પણ નથી પીરસતી આ તો જાડી ચામડીના લોકો છે માગ્યા વગર તો કાંઈ ન પીરસે ઉપરથી એમની સામે સંઘર્ષ કરવા લડવું પડે બોલવું પડે આંદોલન કરવા પડે અને એ લોકો અમે દોસ્તો કરી રહ્યા છીએ સમય ખૂબ છે એટલે બહુ લાંબી વાત આપની સમક્ષ નથી કરતો ફક્ત આપ લોકોને મળવું હતું અને આવો સમય અને આજનો દિવસ એ આપણને લોકોને જલ્દીથી મેળવી શકે મળી શકીએ અને એ અનુસંધાને આજનો આપણે આ કાર્યક્રમ રાખ્યો તો આખા ગુજરાતના અલગ અલગ તાલુકામાંથી પંદર વીસ પચીસ અલગ અલગ લોકો આવ્યા છે હું આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર ખેડૂતોની દેવા માફી માટે ગુજરાતની અંદર ખેડૂતોને પાક વીમો અપાવવા માટે ગુજરાતની અંદર ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાવવા માટે ગુજરાતની અંદર સારું શિક્ષણ અપાવવા માટે ગુજરાતની અંદર સરકારી સ્કૂલ અને કોલેજો ખોલાવવા માટે અંદર મહિલાઓની સુરક્ષા માટે આપણે સૌ એક એક થઈને અવાજ સાથે ભારતીય જનતા પાર્ટી સામે બોલવું પડશે નહીં તો આ લોકોને પચીસ વર્ષનો એટલો અહમનો નશો ચડેલો છે કે આવનારા દિવસોની અંદર ઘણા બધા લોકોને જેલમાં મોકલવાનું કાવતરું કરશે ઘણા બધા લોકો ઉપર કેસો કરશે અને તમને બધા જોઈ લો થોડાક દિવસ પહેલા કોંગ્રેસની સરકાર નથી કોંગ્રેસ વિપક્ષમાં છે છતાંય કોંગ્રેસના ધારાસભ્ય ખેડૂતોની દેવા માફી માટે એક અલગથી બિલ રજૂ કર્યું વિધાનસભામાં એક પણ ભાજપના ધારાસભ્ય ખેડૂતની દેવા માફીના બિલને સમર્થન ન આપ્યું એનો મતલબ એ સાબિત થઈ ગયો છે કે ગુજરાતની અંદર ભાજપ સરકારે ખેડૂતની વિરોધી છે ગુજરાતની અંદર છેલ્લા બે વર્ષની અંદર એક પણ સરકારી કોલેજ ખુલ્લી નથી ચાલીસ પ્રાઇવેટ કોલેજને મંજૂરી આપવામાં આવી છે એનો મતલબ એવો છે કે તમારે તમારા દીકરાને મેડિકલમાં તમારે તમારા દીકરાને એન્જિનિયરિંગ કરાવી હોય તો એક લાખ રૂપિયા પાંચ પાંચ લાખ રૂપિયા એક એક કરોડ રૂપિયા ડોનેશન ભરવું પડશે અને આવી સ્થિતિ સામે આપણે બધાએ બોલીશું નહીં તો મને એવું લાગે છે કે હવે જે પાંચ બે પાંચ વીઘા જમીન વધી છે એ પણ વેચીને ક્યાંક ને ક્યાંક શહેરની અંદર ભાડામાં રહીને આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા પડશે પણ આ બધું સહન કયા લોકોને થાય જે લોકો કરોડપતિ છે જેની પાસે પૈસા છે એ લોકોને આ બધું સહન થાય છે ગામડાના ખેડૂત કે પંદર હજાર રૂપિયાના પગારે મહેનત મજૂરી કરતા હીરા ઘસુ વ્યાપારીને આ બધું દોસ્તો સહન નથી થતું પરંતુ આજે એ જ સ્થિતિની અંદર ગુજરાતના લોકો નથી બોલતા નથી ચાલતા પરંતુ ગુજરાતની અંદર આજ પણ અસંખ્ય લોકો છે આજ પણ અસંખ્ય ખેડૂતો છે આ જ પણ અસંખ્ય મહિલાઓ છે જે અત્યાચાર અને અન્યાય સહન નથી કરતી અને સરકારની વિરુદ્ધમાં બોલવા માટે તૈયાર છે થોડાક દિવસ પહેલા તમે બધા જાણો છો કે સુરતની અંદર તક્ષીલા કાંડ બન્યો બાવીસ દીકરા દીકરીઓ એની અંદર ભૂજાઈ ગયા મરી ગયા હજુ સુધી દોસ્તો એ આરોપીઓને પકડવામાં નથી આવ્યા હજુ થોડાક દિવસ પહેલા કાકરિયાની અંદર એક રાઈસ તૂટી ગઈ એને ત્રણ લોકો મરી ગયા હજુ સુધી એ લોકોની ઉપર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી તમે વિચારો કે આજે ગુજરાતની અંદર કોઈની મોત એકદમ સામાન્ય થઈ ગઈ છે કોઈ ખેડૂત આત્મહત્યા કરે તો સરકારને એક શબ્દ બોલવાનો સમય નથી ગુજરાતની અંદર કોઈ સ્કૂલ કોલેજની અંદર વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય તો સરકારને એમના માટે બોલવા માટે એક સમય નથી રાજા સરકારી સ્કૂલ અને કોલેજોની અંદર ટેટના શિક્ષકોની ભરતીઓ ખાલી છે છતાંય શિક્ષકોની ભરતીઓ ભરવામાં નથી આવતી આ તમામ સવાલોને લઈને આપણે બધાએ બોલવાની જરૂર છે રાજે આ જન્મદિવસના દિવસે એક નિમિત્ત બન્યા છીએ અમે લોકો કે બધા સમાજના આગેવાનો બધી રાજકીય પાર્ટીના લોકોને અહીંયા બોલાવીને એ જ કહેવા માટે આવ્યા છીએ ભાજપની વિરુદ્ધના કોઈ પણ વ્યક્તિ હોય જો એ સત્યના માર્ગે લડતો હોય તમારા અધિકાર માટે લડતો હોય તો તમે બધા એ લોકોને સાથ આપો એ લોકોને મજબૂત બનાવો ચૂંટણી પહેલા પહેલા અમે લોકો બધા ભેગા મળીને એક મીટિંગ કરીને કહ્યું કે સરકારે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું ગુજરાતના યુવાનોને રોજગારી આપવાનું કામ નથી કર્યું તમને બધાને નવાઈ લાગશે આપણે બધા જતા બે હાજર ચૌદ માં બે હાજર તેરમાં બે હાજર બારમાં નરેન્દ્ર મોદી માટે તાલીઓ પડતા ખુરશી ઉપર ઊભા થઈ થઈને પણ તમને નવાઈ લાગશે કે છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં માત્ર ને માત્ર છ હજાર સાતસો લોકોને સરકારી નોકરી મળી છે દોસ્તો જે લોકો ગુજરાતની અંદર ઈમાનદારીથી મહેનત કરે છે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે અહીંયાથી મોકલ્યા પણ હજુ દિન સુધી ગુજરાતના યુવાનોને ના સેન્ટ્રલમાં કે ના સ્ટેટની અંદર સરકારી નોકરીઓ આપવાનું કામ કર્યું હોય હું આપ સૌને વિનંતી કરું છું હું આપ સૌનો સમય લેવા નથી માંગતો હવે સમય આપણા માટે નથી હવે આપણે લડવાનો સમય આવી ગયો છે સરકાર સામે બોલવાનો સમય આવી ગયો છે અને આપ સૌને વિનંતી કરું છું કે સરકાર સામે એક અવાજ કરવામાં આવે અને આ લડાઈની અંદર તમે બધા લોકો અમને લોકોને સાથ અને સહયોગ આપો એવી હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કોઈનો વધુ સમય લેવા નથી માગતો કાંઈ જ વધુ બોલવા નથી માગતો કાર્યક્રમ પતિને જેને પણ કોઈને મને મળવું હોય આપણે બધા સાથે મળીશું બેસીશું અને સાથે સાંજે હમણાં સાથે જમીને બધા છૂટા પડીશું પણ એક વાત ચોક્કસ કહીશ કે આજના કાર્યક્રમની અંદર જે પણ કાંઈ તમારા મનની અંદર હોય જે પણ કાંઈ તમારા દિલની અંદર હોય હું વિનંતી કરું છું કે બધા એક થઈને લડજો તો જ આપણે આ હિટલર શાહી સરકાર સામે લડી શકીશું બાકી લડવાના કોઈ મને નથી લાગતું ચાન્સ હોય અમારા જેવા લડશે અમારા જેવા સહન કરશે પણ ફાયદો લેવાનો આવે તો પ્રમાણપત્રની પ્રમાણપત્ર ની લાઈનમાં લેવા અમારા જેટલા વિરોધી આઈને ઉભા રહી ગયા છે એટલે કહેવાનો મતલબ અત્યાર સુધી જે અમારો વિરોધ કરતા હતા એ લોકો આજે અનામતનો લાભ લે છે અત્યાર સુધી અમારો જે વિરોધ કરતા હતા ઈબીસી ની અંદર એ લોકોને એડમિશન મળી ગયા છે પણ કોઈ વાંધો નહીં વિરોધ કરવાનો બધાને અધિકાર છે પણ આ લડાઈની અંદર તમે બધા સાથ અને સહયોગ આપો એવી મારી નમ્ર અપીલ છે ચાહે સરકારની વિરુદ્ધમાં હોય ચાહે વિપક્ષની વિરુદ્ધમાં હોય પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોના હિતમાં કોઈ પણ લડાઈ ચાલતી હોય એ તમામ લડાઈમાં તમે બધા લોકો અમને સાથ અને સહયોગ આપો એ જ અપીલ કરવા માટે અહીંયા આવ્યો છું એ જ વિનંતી કરવા માટે આવ્યો છું તાકી આપણે બધા લોકો લોકોના હિત માટે કામ કરતા રહીએ લોકોને ન્યાય અપાવતા રહીએ જેવી રીતે અનામતના લડાઈમાં આપણે સફળ થયા એવી રીતે ખેડૂતો અને યુવાનોની રોજગારીમાં પણ સફળ થઈએ બસ એ જ આશા સાથે મંચ પર બેઠેલા તમામ મહેમાનોનો આભાર માનું છું મારી સામે બેઠેલા તમામ તાલુકા જિલ્લામાંથી આવેલા તમામ આગેવાનોનો તમામ મહિલાઓનો તમામ યુવાનોનો તમામ વૃદ્ધોનો તમામ રાજકીય પાર્ટીના આગેવાનોનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ ભારત માતા કી જય